31 મે એટલે વિશ્વ તમાકુ નિષેધ દિવસ. લોકો વ્યસનના રવાળે ચડી મોતને આમંત્રણ આપે છે ત્યારે પાલીતાણાના શિક્ષક નાથાભાઈ લોકોના વ્યસન છોડાવવા અથાક પ્રયત્ન કરી રહ્યા છે, જેમણે આયુર્વેદિક બીડીની શોધ પણ કરી છે. ચાલો જાણીએ તેમના વિચારો. એક શિક્ષક ચલાવી રહ્યા છે અનોખું અભિયાન. નિકોટિન મુક્ત ભારત નિર્માણ માટે કરી રહ્યા છે પ્રયત્નો. 31 મે એટલે કે વિશ્વ તમાકુ નિષેધ દિન. તમાકુના સેવનથી 2020 સુધીમાં 10 કરોડ લોકો મૃત્યુના સકંજામાં આવી જશે અને આ 10 કરોડમાંથી 8 કરોડ લોકો એ માત્ર ભારતના જ હશે. પાલીતાણાની શ્રી ઝવેરચંદ મેઘાણી પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા નાથાભાઈ આહિર, જે છેલ્લા 1 વર્ષથી તમાકુ છોડાવવા માટે લોકોને આયુર્વેદિક ઉપચાર દ્વારા તમાકુની વૈકલ્પિક શોધ કરી અને 2020 સુધીમાં ભારતને નિકોટિન મુક્ત કરવાનું સ્વપ્ન સેવી રહ્યા છે. વિશેષમાં નાથાભાઈ આહિર તેમની વાતચીતમાં જણાવી રહ્યા છે કે 1988ના રોજ WHO એટલે કે વિશ્વ આરોગ્ય સંગઠન દ્વારા તમાકુના સેવનથી માનવીય સ્વાસ્થ્ય ઉપર થતી અસરને ધ્યાનમાં રાખીને આશરે તે સમયે 40 લાખથી વધુ વ્યક્તિ વિશ્વમાં તમાકુના સેવનથી કેન્સરનો ભોગ બને છે. માટે આ સંસ્થાએ આ દિવસને તમાકુ નિષેધ દિવસ તરીકે ઉજવવાનું શરૂ કર્યું અને તે બાબતે તમાકુના સેવનથી થતું નુકસાન અને સમગ્ર વિશ્વના વિકાસમાં અવરોધ સાબિત થયું. ભારતમાં તમાકુનો ઉપયોગ ખેતીવાડીમાં કીટનાશક તરીકે થતો હતો. સમય જતાં માણસના નાશ માટે આ પણ એક ગંભીર બાબત બની. તમાકુના સેવનનું પ્રમાણ એશિયામાં સૌથી વધુ છે અને તેમાં પણ ભારત દેશ મોખરે છે. અને એટલું જ નહીં, તમામ રાજ્યો કરતાં ગુજરાતમાં તમાકુના સેવન કરનારા વધુ છે અને મોઢાના કેન્સરના દર્દીઓ પણ ગુજરાતના મોખરે છે. ગાંધીના ગુજરાતમાં દારૂની સાથે તમાકુનું પ્રમાણ વધતા ભારતમાં દર વર્ષે 10 લાખ લોકો તમાકુના સેવનથી જ મૃત્યુ પામે છે. માટે આજે જ જાગૃત બની અને દેશના યુવા ધનને બચાવીએ અને યુવા ભારતની સાચી ઉજવણી કરીએ. પાલીતાણાના શિક્ષક નાથાભાઈએ તમાકુને લઈને કેટલીક વિગતો ભેગી કરી છે. તે પ્રમાણે જોઈએ તો તેમનું કહેવું છે કે વિશ્વમાં તમાકુ સેવનમાં ભારત મોખરે છે. ભારતમાં તમાકુના સેવનમાં ગુજરાત રાજ્ય મોખરે છે. 15-25 વર્ષના યુવાનો તમાકુ સેવનમાં મોખરે છે અને મહિલાઓમાં પણ તમાકુનું સેવન દર વર્ષે વધી રહ્યું છે. તમાકુનું સેવન નિરક્ષરો કરતાં સાક્ષર લોકોમાં વધુ જોવા મળે છે. તમાકુ ચાવીને અને ધુમાડા દ્વારા સેવન કરનારા લોકોમાં 15-25 વર્ષના યુવાનો વિશ્વની સરખામણીમાં ભારતના વધુ છે. તમાકુના સેવનથી નિકોટિન તત્વ એ શરીરમાં પગથી માથા સુધીના અવયવને નુકસાન પહોંચાડે છે. તમાકુનું સેવન લોકોને આ વ્યસન છોડાવવા માટે નાથાભાઈ આહિરે ભુવડ નામની તમાકુ આયુર્વેદિક વનસ્પતિમાંથી બનાવી અને તેના ઉપયોગથી કોઈ આડઅસર નથી થતી અને તમાકુનું સેવન સરળતાથી છૂટે છે. તમાકુ છોડવા માટે કેટલાક ઉપાયો તેમણે જણાવ્યા છે. તે પ્રમાણે જોઈએ તો તમાકુ માવા માટે તથા હાથમાં ચોળીને ખાતા લોકોને છોડાવવા માટેનો પ્રયોગ ભુવડ આયુર્વેદિક તમાકુ છે, જે સૂકા તુલસીના પાન 50 ગ્રામ તેમજ લવિંગ 10 ગ્રામ ભેળવીને તૈયાર કરી છે તેમણે. સાથી જ બીડી છોડાવવા માટે નાથાલાલ આયુર્વેદિક બીડી પણ તેમણે બનાવી છે, જે અરડુસીના પાનનો ભૂકો 50 ગ્રામ, તુલસીના પાનનો ભૂકો 50 ગ્રામ, જીઠી મધનો ભૂકો 50 ગ્રામ, વરિયાળી 25 ગ્રામ, તજ 25 ગ્રામ, એલચી 10 ગ્રામ, આ તમામના ભૂકામાંથી બીડી બનાવો અને બીડી આસાનીથી છોડાવી શકાય છે. સાથી જ બજર, જે બહેનો ચીકણી કહેતા હોય છે, તે છોડાવવા માટે તેમણે ભુવડ આયુર્વેદિક બજર બનાવી છે. મરેઠી 50 ગ્રામ લેવી, હિમેજનો ભૂકો 50 ગ્રામ અને આ બંને ભેળવીને ભૂકો તૈયાર કરો અને તે ચીકણી બની જશે, જેનું નામ આપ્યું છે તેમણે ભુવડ આયુર્વેદિક બજર. આ તમામ વ્યસન છોડવા માટે ભુવડ આયુર્વેદિક ગોળી પણ તેમણે બનાવી છે. હિમેજ 100 ગ્રામ, કરિયાતાનું પાણી છે તે ગરમ કરો અને તેમાં 50 ગ્રામ મરેઠી નાખો અને તેને હલાવીને શીરા જેવું ગરમ થવા દો અને અંદર સ્વાદ પૂરતું મધ ભેળવો એટલે બનશે ભુવડ આયુર્વેદિક ગોળી. 31 મે એટલે કે વિશ્વ તમાકુ નિષેધ દિવસ. હવે આ દિવસે WHO એટલે વિશ્વ આરોગ્ય સંસ્થાએ ખાસ કરીને 1988 એક શરૂઆત કરી કે ભાઈ તમાકુના લીધે જે વિશ્વની અંદર માણસો મૃત્યુ પામે છે, ખાસ કરીને મોઢાના કેન્સરના 99.99% લોકો જે મોઢાના કેન્સરથી
એ પોઝિટિવ આવે છે એ તમાકુ એટલે કે નિકોટિનના માધ્યમથી આવે છે, ત્યારે આજના દિવસે આપણા ભારત દેશની જો વાત કરીએ તો 2020 એટલે કે 2020 સુધીમાં ભારત જેવા યુવા દેશની અંદર, ભારત જેવા વિકસિત દેશની અંદર 2020 સુધીમાં આશરે 8 કરોડ લોકો આ તમાકુના સેવનથી મુક્તિ પામશે એવો આંકડો આવ્યો છે. તો છેલ્લા એક વર્ષથી મારું એક સ્વપ્ન છે કે 2020 મિશન એટલે કે 2020 સુધીમાં ભારતમાંથી નિકોટિનને હટાવી શકીએ. તો એના માટે અલગ અલગ તમાકુના સેવન કરતા લોકોને અલગ અલગ માધ્યમથી એટલે કે આયુર્વેદિક ઉપચારથી નિકોટિન મુક્ત ભારત નિર્માણનું મારું એક સ્વપ્ન છે એ સામ્યું આવે છે. બહેનો ચીકણી ખાતા હોય તો એના માટે પણ આયુર્વેદિક ઉપચાર છે, ભાઈઓ બીડી અથવા તો હુકા બારનું પણ સેવન કરતા હોય તેનો પણ આયુર્વેદિક ઉપચાર છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને ગુજરાતની જો વાત કરું તો માવાના પાર્સલ થતા ખૂબ જ સેવન તમાકુનું વધ્યું છે, ત્યારે એના માટે ખાસ તજ, વરિયાળી, લોહીંગ, તુલસીના પાન આવી આયુર્વેદિક વનસ્પતિમાંથી સરસ મજાની ભૂવડ આયુર્વેદિક તમાકુની શોધ કરી છે, જેથી લખી આ યુવાનોને ખૂબ ઉપયોગી થશે અને માવાના સેવન એટલા મોઢાના કેન્સર જે છે એ દૂર થશે અને જે કાંઈ બીમારી છે એનું પ્રમાણ ઘટશે. અને ખાસ કરીને જે મોટાભાગનું આર્થિક જો કોઈ નુકસાન હોય તો આ નિકોટિન એટલે કે પાન માવાના વ્યસન છે એ છે. નાથાભાઈ, આ હીરે લોકોને વ્યસનથી છોડાવવા માટે, છુટકારો આપવા માટે તેમણે લોકોને મફતમાં માર્ગદર્શન અને સાથે જ આવી આયુર્વેદિક ગોળી, આયુર્વેદિક બજર, આયુર્વેદિક બીડી અને આયુર્વેદિક તમાકુ તેમણે બનાવી છે અને તે લોકોને માર્ગદર્શનની સાથે આ વસ્તુ પણ મફતમાં આપી રહ્યા છે, વિનામૂલ્યે, એટલે કે એક પ્રકારની સેવા કરી રહ્યા છે કે જેના કારણે લોકો વ્યસનથી દૂર થાય. તેમનું કહેવું છે કે દરરોજ વ્યસન પાછળ 10 રૂપિયા ખર્ચો તો 30 વર્ષના 15,30,000 ખર્ચો થાય દરેક વ્યક્તિનો, તો આખા પરિવારની શિક્ષણ ફી તથા આરોગ્ય અને એક આર્થિક બાબતમાં પણ કોઈ વ્યક્તિ જો વ્યસન છોડે તો તે ઉપયોગી લોકોને પણ બની શકે છે, પરિવાર માટે પણ તે આ ઉપયોગી થાય છે. ત્યારે હાલ કંઈક આ પ્રકારની સેવા કરી રહ્યા છે નાથાભાઈ આહીર અને લોકો વ્યસનથી દૂર થાય તે માટેના અથાગ પ્રયત્નો કરી રહ્યા છે. વિશ્વ તમાકુ નિષેધ દિવસ નિમિત્તે વિટકુસ ન્યૂઝ પણ આપ સર્વને વિનવે છે કે તમાકુનું અને તમામ વ્યસનથી દૂર રહો અને સાથે જ ભારતને, ભારતના યુવાધનને મજબૂત બનાવો.